ભુજમાં રિલાયન્સ સર્કલ પાસે આવેલ ભૂમિ કોમ્પ્લેક્સમાં લઝીઝ પિઝા નામની હોટલમાં અચાનક બપોરના સુમારે ધુમાડાના ગોટે ગોટા ઉઠ્યા હતા ત્યારે આ આગના બનાવના પગલે ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક અસરથી સઘન કામગીરી હાથ ધરાઈ હતી. સદનસીબે કોઈ પણ જાતની જાનહાની ન થતા લોકોએ નિરાતનો શ્વાસ લીધો હતો. ભુજના ભૂમિ કોમ્પ્લેક્સમાં આવેલ લઝીઝ પિઝા હોટલમાં બપોરના સુમારે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડતા અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. આ આગના બનાવના પગલે આસપાસમાં આવેલ દુકાનમાં પણ ભય ફેલાયો હતો. ત્યારે આ આગની જાણ થતા નગરપાલિકાની ફાયર બ્રિગેડની 4 ટીમો દ્વારા તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત સાથે આગ બુઝાવવામાં આવી હતી. આ આગના બનાવના પગલે ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, સેનેટરી શાખાના ચેરમેન કમલભાઈ ઠક્કર પણ દોડી આવ્યા હતા. આ આગને કારણે હોટલમાં મોટી સંખ્યામાં નુકસાની થયું જાણવા મળી રહ્યું છે. સદનસીબે આ આગના બનાવમાં કોઈ પણ જાતની જાનહાની ન થતાં લોકોએ નિરાતનો શ્વાસ લીધો હતો. આ આગને જોવા માટે પણ લોકોના લોકટોળા ઉમટી પડ્યા હતા. જો કે ફાયર બ્રિગેડની સઘન કામગીરીને કારણે આગ પર કાબૂ મેળવાયો હતો. મનોજ સોની, જીટીવી ન્યૂઝ, ભુજ.